થયો અને ત્યાર પછી ઈસવીસન સત્તરસો સત્તાવનથી થી અંગ્રેજોનું રાજ શરૂ થયું એમનું શાસન શરૂ થયું અને ત્યાર પછી એમની અમુક એવી નીતિઓને કારણે વધારે શિક્ષણનો વ્યાપ થઈ શક્યો નહીં હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાર્ટ ટુ ની અંદર ભારતની જે શિક્ષણ નીતિ છે એ જોવાના છે શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં શિક્ષણ નીતિ હવે વિદ્યાર્થી મિત્રો તમને પહેલા જણાવી દઉં કે ભારતની શિક્ષણ નીતિ કયા પ્રકારે હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે જૂના ફોટા જોતા હોઈએ એટલે કે પ્રાચીન સમયના જે ફોટા જોઈએ તો એમાં તમને આવી રીતે જે વિદ્યાર્થીઓ છે એ ભણતા દેખાતા હોય કેમના ગુરુજી જે છે એ વૃક્ષના છાયડા નીચે બેઠા હશે ઓટલા પર અને એમના વિદ્યાર્થીઓ ત્યાં નીચે મેદાનમાં બેઠા હશે અને એના ગુરુજી એમને ભણાવતા હશે બરાબર આવી રીતે ભારતમાં શિક્ષણ હતું હવે આવી જે શાળાઓ છે એમને ગામઠી શાળાઓ કે પંડિયાની શાળાઓ અથવા તો ધૂળી નિશાળ એ તરીકે ઓળખવામાં આવતી આવા નામથી ઓળખાતી બરાબર હવે આ ઉપરાંત જોઈએ તો હવે એ સમયમાં એવું નહોતું કે અત્યારે કેમ અભ્યાસક્રમ આવે આ ધોરણની અંદર આટલા ચેપ્ટર ભણવાના વિષયમાં આટલા વિષય છે તો એની અંદર આટલા પાઠ પહેલાં સત્રમાં આટલા પાઠ બીજા સત્રમાં એવું એ સમયમાં હતું નહીં એટલે કે અભ્યાસક્રમ હતા નહીં પરંતુ અને એક બીજી એવી વાત કે અત્યારે કેમ આપણે બધા અલગ અલગ ધોરણમાં બેસીએ છીએ એવું એ સમયમાં નહોતું બધા જ વિદ્યાર્થીઓને એક સાથે બેસવાનું હવે એ લોકોને કયા પ્રકારનું શિક્ષણ આપવું કયા પ્રકારે જ્ઞાન આપવું એ કોઈ નક્કી ના કરતું કોણ કરતું તો જે શિક્ષક છે જે ગુરુજી છે જેમને ભણાવતા એ

એ પ્રકારે શિક્ષણની સ્થાપના થઈ બરાબર તો ચાલો જોઈએ આપણે ભારતની શિક્ષણ નીતિ કયા પ્રકારની હતી શરૂઆત કરીએ તો અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી કે પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો આગવી એટલે કે પ્રાચીન સમયની જે પદ્ધતિ છે એ એકદમ પ્રખ્યાત હતી પ્રચલિત હતી ત્યાર પછી જોઈએ તો શિક્ષણ આપતી સંસ્થાઓ જેમ કે ગામઠી શાળાઓ પંડ્યાની શાળાઓ કે ધૂળિયાની શાળાઓ તરીકે ઓળખાતી હવે આ એક આપતી સંસ્થાઓ હતી એ કયા નામે ઓળખાતી તો ગામઠી શાળાઓ પંડિયાની શાળાઓ તેમજ ધૂળિયાની શાળાઓ તરીકે ઓળખાતી આ ઉપરાંત જોઈએ એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી એટલે કે અલગ અલગ જે અત્યારના સમયની છે એ રીતે શિક્ષણની વ્યવસ્થા હતી નહીં ગામના જાહેર સ્થળો વડ કે અન્ય વૃક્ષની છાયડામાં શાળાને બેસાડવામાં આવતી જો શું કીધું છે ગામના કોઈ જાહેર સ્થળ એવું હશે કે જ્યાં લોકો ભેગા થઈ શકતા હશે એ સ્થળ અથવા તો કોઈ વડ અથવા અન્ય વૃક્ષની છાયડામાં બેસીને એ લોકોને શિક્ષણ આપવામાં આવતું અહીંયા આપણે ફોટોમાં જોઈએ જો આ રીતે શિક્ષણ અપાતું બરાબર ચાલો આગળ જોઈએ તો નિશ્ચિત અભ્યાસક્રમ પાઠ્ય કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી શું કીધું છે કે નિશ્ચિત અભ્યાસક્રમ નહોતો પછી કોઈ પાઠ્યપુસ્તક પુસ્તક નહોતું કે કોઈ તાલીમી શિક્ષકો ન હતા અત્યારે કેમ કે શિક્ષકોને તાલીમ આપીને પછી વિદ્યાર્થીઓને ભણાવવાના પણ એ સમયમાં એવું હતું નહીં કોઈ પાઠ્યપુસ્તક પુસ્તક નહોતા કે કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ નહોતો બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ આપતા હવે કેવું શિક્ષણ આપતા તો જે બાળક છે જે વિદ્યા લેવા માટે આવેલા છે એ બાળકની કૌટુંબિક સ્થિતિ કયા પ્રકારે છે કેવી છે બરાબર એ સ્થિતિને આધારે એ બાળકને કામ લાગે આગળના જીવનમાં એ પ્રકારનું શિક્ષણ એને આપવામાં આવતું મૌખિક શિક્ષણની શરૂઆત આંક કરવામાં આવતી અને પછી કકો મૂળાક્ષર નું શિક્ષણ આપવામાં આવતું શું કીધું મૌખિક શિક્ષણ એટલે કે કોઈ લખીને કે કોઈ વાંસીને નહીં મૌખિક કે સામે કોઈ ટીચર છે એ બોલે છે અને વિદ્યાર્થીઓને સાંભળવાનું બરાબર મૌખિક શિક્ષણ મૌખિક શિક્ષણની શરૂઆત આંકથી એટલે કે અંકથી કરવામાં આવતી અને અંક થઈ ગયા પછી કક્કો અને મૂળાક્ષર શીખવવામાં આવતા હવે આપણને પૂછાય કે મૌખિક શિક્ષણની શરૂઆત ક્યાંથી કરવામાં આવતી તો આંકથી બરાબર ત્યાર પછી ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી જો પહેલા મૌખિક શિક્ષણ અપાતું જેની અંદર આંક અને કક્કો મૂળાક્ષર શીખવાડતા અને ત્યાર પછી બાળકોને લેખિત શિક્ષણની શરૂઆત થતી બરાબર ચલો આગળ જોઈએ શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા અને શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન હતું નહીં બરાબર એ અંદર શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા કે કયા કેટલું શીખવવાનું છે બરાબર એમની ઉંમર પ્રમાણે એમની કૌટુંબિક સ્થિતિ પ્રમાણેનું એ લોકોને જ્ઞાન આપતા એટલા માટે જેને શિક્ષક છે એ જ પોતે નક્કી કરતા કે આ બાળકને શું શીખવવાનું છે અને આના બદલામાં શિક્ષકને કોઈ નિશ્ચિત પગાર કે વેતન હતા નહીં વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા આપણે જોયું ને કે જે વિદ્યાર્થી છે એની શિક્ષા પૂરી થાય પછી એના ગુરુજીને ગુરુ ગુરુદક્ષિણા તરીકે કંઈક ને કંઈક વસ્તુ આપે એમની જે સ્થિતિ છે આર્થિક સ્થિતિ એ પ્રમાણે એની અનુકૂળતા પ્રમાણે એમના શિક્ષકને ગુરુદક્ષિણા આપતા એવું કંઈ નિશ્ચિત નહોતું કે હું તને આટલા ટાઈમ ભણાવીશ તારે મને આટલી ફી પે કરવાની ના તે એ સમયમાં એવું હતું નહીં બરાબર એમની જે વિદ્યાર્થી છે એમના કુટુંબની આર્થિક સ્થિતિ પ્રમાણે ગુરુજીને વેતન કે પગાર અથવા તો આપણે શું કહી શકીએ ગુરુ દક્ષિણા આપતા

Ah na, die... બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું શું કીધું છે કે બાળકને અલગ અલગ ધોરણમાં નહીં બેસાડતા બધા બાળકોને એક સાથે બેસાડવાના અને એ બાળકને કયા પ્રકારનું શિક્ષણ આપવાનું એ શિક્ષક પોતે જ નક્કી કરતા બરાબર પહેલાં એમનો જે પરિચય છે આખો મેળવી લે કે એમની આર્થિક સ્થિતિ કેવી છે કૌટુંબિક સ્થિતિ કેવી છે બરાબર એનું પરિવ વર્તન કેવું છે એ બધું જાણી લે અને એ પ્રમાણે બાળકોને

Jai Hind thank you very much all of you